મજામાં છો ને? હા, તો બાળકો આજે આપણે અભ્યાસ તરફ આગળ વધીએ. ગણિત ગમ્મતમાં એકમ 11 તેની શરૂઆત આપણે કરીશું. જો 8 નંબરના એકમમાં આપણે એકમ દશક છૂટા પાડ્યા ને અને એના જૂથ બનાવ્યા, બરાબર ને? તો આજે પણ એવી જ રીતે આપણને સંખ્યા આપેલી છે અને એ પ્રમાણે એકમ દશક છૂટા પાડવાના છે. તો એ આપણે પ્રવૃત્તિ દ્વારા જોઈશું. જો હવે બીજું જોઈએ આપણે, તો અહીંયા શું છે જુઓ તો? હા, અહીંયા રકમ નથી લખી. જુઓ, આપણને આ જવાબ આપી દીધેલો છે, તો એ પ્રમાણે એકમ દશકના જૂથ બનાવવાના અને સ્થિક મૂકવાની છે. ચાલો પહેલા મને કહેશો કોઈ કે આ 43 માં કેટલા દશક અને કેટલા એકમ આવશે? હા બોલો તો. હા, 4 દશક અને 3 એકમ. હવે શું કરવાનું છે? તો એ આ સંખ્યા પ્રમાણે જૂથ બનાવવાના છે. ચાલો હવે દશકના સ્થાનમાં કેટલા લખ્યા છે? 4. એટલે 10 ના કેટલા જૂથ આપણે બનાવીશું? 4. જોવા 1, આ 2, આ 3 અને આ 4. 10 ના 4 જૂથ થઈ ગયા ને, એટલે 4 દશક. હવે અહીંયા કેટલા છે? 3. તો અહીંયા હું કેટલી સ્ટીક મૂકીશ કહો જોઈએ? હા, 3. 1, 2 અને આ 3. જો આપણે છૂટા પાડી દીધા ને આ સંખ્યા પ્રમાણે એકમ દશકના છૂટા પાડી દીધા ને. હા બાળકો, જુઓ તો અહીંયા આપણને કોઈ સંખ્યા લખી છે? અહીંયા પણ નથી, અહીંયા પણ નથી અને જવાબમાં પણ નથી. તો હવે શું કરીશું? હા બોલો. હા જો, આપણને આ 2 જૂથ તો આપ્યા છે ને, તો 10 ના કેટલા જૂથ છે? આ 2. તો દશકના સ્થાનમાં આપણે શું લખીશું? 2 લખીશું. હવે જુઓ, એકમના સ્થાનમાં કોઈ છૂટા સ્ટીક મૂકી છે? કોઈ નથી મૂકી ને, તો શું લખાશે? 0, બરાબર ને? જો 2 દશક અને 0 એકમ, તો આપણને જવાબ મળી ગયો ને, અહીંયા આવશે 20, બરાબર ને? અરે આ શું, અહીં તો જુઓ, અહીં તો કોઈ રકમ નથી લખી, ફક્ત જૂઠ બનાવેલા છે અને સ્ટીક છે. આપણે એકમ દશકની સંખ્યા શોધવાની છે અને અહીંયા જવાબ લખવાનો છે. ચાલો હવે મને કહેશો કે આમાં 10 ના કેટલા જૂથ છે? ધ્યાનથી જુઓ તો અને ગણો જોઈએ. હા, 1, 2, 3 અને 4 જૂથ છે. કેટલા જૂથ છે? 4. તો અહીંયા શું લખીશ? 4 દશક. દશકના 10 ના 4 જૂથ છે ને, એટલે અહીંયા શું લખીશું આપણે? 4. હવે જુઓ તો એકમના સ્થાનમાં કેટલી સ્ટીક છે છૂટી? જુઓ તો. હા ગણો. હા, 1, 2, 3, 4 અને 5 સ્ટીક છે. તો આપણે અહીં શું લખીશું? 5. જુઓ, આપણને આ એકમ દશકની સંખ્યા મળી ગઈ ને, તો અહીંયા શું આવશે? 4 દશક અને 5 એકમ. આપણને સંખ્યા મળી ગઈ ને. તમે જોયું ને, પ્રવૃત્તિ દ્વારા આપણે એકમ દશક કેવા છૂટા પાડ્યા અને જૂથ બનાવ્યા. હવે એ જ વસ્તુ આપણે બોર્ડ પર જોઈશું. બાળકો, આપણે અહીં સંખ્યા મુજબ જૂથ અને એકમ બનાવ. તો આપણે અહીંયા ઘરે, હું અહીંયા 10 ના જૂથ દોરું છું અને અહીંયા છૂટી સળી દોરું છું. તમારે મને કહેવાનું છે કે
કે આ કેટલા જૂથ છે અને કઈ સંખ્યા છે અને કઈ એકમ છે તે તમારે મને કહેવાનું છે. જો હું અહીં 10 ના જૂથ દોરું છું તે તમારે કેટલા જૂથ છે તે તમારે મને કહેવાનું છે. જો અહીં હું આ 10 નું જૂથ દોરી રહી છું જો તો કેટલા જૂથ થયા કોણ કહેશે મને? હા બરાબર, જો 1, 2, 3 અને 4 જૂથ થયા. કેટલા જૂથ થયા? 4. તો અહીંયા દશકના સ્થાનમાં હું 4 લખીશ. જો તો અહીં કેટલી સળી મેં દોરી છે? હા ગણો તો, 1, 2, 3 અને 4. એટલે અહીંયા એકમના સ્થાનમાં શું લખીશું? 4. બરાબર ને? હવે આ ખાલી જગ્યામાં આપણે લખવાનું છે તો અહીંયા શું લખીશ? હા 4 દશક અને 4 એકમ. આપણને ખાલી જગ્યા મળી ગઈ ને બાળમિત્રો? જો તો અહીં સૂચના લખી છે ને, સંખ્યા મુજબ જૂથ અને એકમ બનાવ. જો આ ચોરસ બોક્સમાં આપણને દશક અને એકમનું ખાનું આપ્યું છે. હવે અહીંયા આપણે હું 10 ના જૂથ દોરીશ અને અહીંયા છૂટી સળી દોરીશ. તમારે મને કહેવાનું છે કે મેં 10 ના કેટલા જૂથ દોર્યા અને છૂટી સળી કેટલી દોરી. પછી આપણે અહીંયા લખીશું અને આ ખાલી જગ્યા પૂરીશું. બરાબર, ધ્યાનથી જોજો. હા હું 10 ના કેટલા જૂથ બનાવું છું તે મને કહેજો. હા જુઓ, ચાલો હવે મને કહો જોઈએ, આપણે 10 ના કેટલા જૂથ બનાવ્યા? હા ગણો તો. હા જો, 1, 2, 3, 4 અને 5 જૂથ બનાવ્યા. કેટલા જૂથ બનાવ્યા? 5. 5 10 ના જૂથ એટલે કેટલા થશે? 5 દશક. એટલે આપણે એને દશકના સ્થાનમાં મૂકીશું. હવે જો તો અહીં મેં છૂટી સળી કેટલી દોરી છે જો તો. હા 1 અને 2 એટલે 2 એકમ. તો આપણે અહીંયા 2 એકમ લખીશું. હવે કહો તો અહીંયા શું લખીશું? હા 5 દશક અને 2 એકમ. બરાબર ને? હવે બીજું જોઈએ. જો અહીં આપણને જવાબ આપી દીધો છે, હવે એમાંથી આપણે એકમ દશક છૂટા પાડવાના છે અને જૂઠ અને સળી દોડવાની છે. ચાલો હવે મને કહો જોઈએ, 64, 67, 47 માં કેટલા એકમ અને કેટલા દશક થશે કહો જોઈએ. હા 4 દશક અને 7 એકમ. બરાબર ને? હવે જો આપણે અહીંયા 10 ના કેટલા જૂથ બનાવીશું? 4. જુઓ તો, 1 આ પહેલું જૂથ, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું જૂથ. 4 જૂથ થઈ ગયા ને? હવે છૂટી સળી કેટલી દોરવાની છે કહો જોઈએ. હા 7. જો 1, 2, 3, 4, 5, 6 અને 7 થઈ ગયા ને? 7 સળી એટલે 7 એકમ અને 4 દશક એટલે 47. મિત્રો આ જ રીતની સંખ્યાઓ આપણી ગણિત ગમ્મતની ચોપડીમાં છે તે તમારે તમારી મમ્મીની મદદથી અંદર લખવાનું છે. લખશો ને? હા આપણે ફરી મળીશું.